મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે કરી નજર આજના મુખ્ય સમાચારો પર. આજે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે. નારાજ વેપારીઓને મોદી સરકાર આપશે દિવાળી ગિફ્ટ. RSS એ કહ્યું, રામ મંદિરના મુદ્દે સુપ્રીમ કોર્ટે હિન્દુઓનું કર્યું છે અપમાન. રાફેલ પર રાહુલનો ફરી હુમલો, કહ્યું નુકસાન કરતી કંપનીને કેમ આપ્યા કરોડો રૂપિયા. યામી ગૌતમ અને અનિતા ડોંગરીની એન્ડ એન્ડ ગ્લોબલ ડીસી સ્ટોર ખાતે મુલાકાત. સોની સબ પ્રસ્તુત કરે છે તેમનો નવો શો મંગલમ દંગલમ. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે. નર્મદામાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના લોકાર્પણ બાદ આજે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. સ્ટેચ્યુના લોકાર્પણ બાદ યોગી આદિત્યનાથ દેશના પ્રથમ એવા મુખ્યપ્રધાન બનશે જેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા જઈ રહ્યા છે. યોગી આદિત્યનાથ સાથે ઉત્તર પ્રદેશના વરિષ્ઠ સચિવો તેમજ અધિકારીઓ પણ હાજર રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ઉચ્ચ અધિકારીઓ યોગી આદિત્યનાથ સાથે ઉપસ્થિત રહી તેમને સ્ટેચ્યુ અને વેલી ઓફ ફ્લાવર્સ વ્યૂ ગેલેરી તેમજ સરદાર સાહેબના મ્યુઝિયમ જેવા સ્ટેચ્યુના વિવિધ વિભાગોથી અવગત કરાવશે. નારાજ વેપારીઓને મોદી સરકાર આપશે દિવાળી ગિફ્ટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાના વેપારીઓને દિવાળીની એક મોટી ગિફ્ટ આપવા જઈ રહ્યા છે. તેઓ દેશના નાના અને મધ્યમ સેક્ટરના વેપારીઓ માટે રાહત પેકેજની સાથે અનેક પ્રકારની સુવિધાઓની જાહેરાત કરી શકે છે, જ્યાંથી નાના વેપારીઓને 1 કરોડ રૂપિયા સુધીની લોન કોઈ પણ ગેરંટી વગર મળી શકશે. આ સિવાય નાના વેપારીઓ માટે લોનની સીમા અને વ્યાજ દરોમાં છૂટનું પણ એલાન થઈ શકે છે. દેશના અર્થતંત્રમાં નાના અને મધ્યમ વર્ગના વેપાર ઉદ્યોગનો મહત્વનો હિસ્સો છે. રોજગારી આપવાથી માંડીને હુંઢિયામણ કમાવી આપવા સુધીના તબક્કામાં નાના વેપારીઓ ઉદ્યોગકારો અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવી રહ્યા છે. કેન્દ્ર સરકારે એટલે જ MSE માટે આખું મંત્રાલય ઉભું કર્યું છે. RSS એ કહ્યું, રામ મંદિરના મુદ્દે સુપ્રીમ કોર્ટે કર્યું છે હિન્દુઓનું અપમાન. રામ મંદિરના મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સુપ્રીમ કોર્ટને પણ ખરી ખોટી સંભળાવી છે. મુંબઈમાં 3 દિવસની બેઠક પૂરી થયા બાદ સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સામૂહિક રીતે હિન્દુ સમાજની અપેક્ષા છે કે અયોધ્યામાં રામ મંદિર બને. અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ હિન્દુ સમાજની ભાવનાઓને ધ્યાનમાં રાખીને ચુકાદો આપશે. જરૂર પડી તો અમે 1992 જેવું પણ આંદોલન કરીશું. રાફેલ પર રાહુલનો ફરી હુમલો, કહ્યું નુકસાન કરતી કંપનીને કેમ આપ્યા કરોડો રૂપિયા. રાહુલ ગાંધીએ એકવાર ફરી રાફેલ પર BJP ને નિશાનો બનાવતા કહ્યું કે દસોના CEO આ આખા મામલામાં જૂઠું બોલી રહ્યા છે. નુકસાન કરતી કંપનીને 284 કરોડ રૂપિયા કેમ આપવામાં આવ્યા. 8 લાખની કંપનીમાં 284 કરોડ રૂપિયાનો નિવેશ કેમ કરવો તેની સમજ નથી પડતી. દસો કંપનીને મોદી સરકાર બચાવી રહી છે. અમારું કામ માત્ર દેશને સાચું જણાવવાનું છે. યામી ગૌતમ અને અનિતા ડોંગરીની એન્ડ એન્ડ ગ્લોબલ ડીસી સ્ટોર ખાતે મુલાકાત. બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમે અનિતા ડોંગરીના એન્ડ એન્ડ ગ્લોબલ ડીસી સ્ટોરની ડિઝાઇનર સાથે મુલાકાત લીધી હતી. બંને વાતચીતમાં કહ્યું હતું કે પરિધાનો કઈ રીતે મહિલાઓને સશક્ત બનાવે છે. અનિતાના મતે ફેશન વ્યક્તિના આત્મવિશ્વાસ અને આત્મસંવેદનાને વેગ આપવામાં સુનિશ્ચિત ભૂમિકા ભજવે છે. ખૂબ જ પ્રેરણાદાયી સેશન પછી યામીએ પણ અનિતા ડોંગરીના ગ્લોબલ ડીસી સ્ટોરની મુલાકાત લીધી અને બ્રાન્ડ દ્વારા નવા લોન્ચ કરાયેલા ફેસ્ટિવ કલેક્શનને નિહાળ્યું હતું. અભિનેત્રીએ કલેક્શનમાંથી તેની ફેવરિટ તહેવાર સંબંધી પસંદગી પણ કરી હતી. આ ઉપરાંત યામીએ ઓડિયન્સ સાથે કેટલાક બોલિવૂડ ટ્રેન્ડ અંગે જાણકારી પણ શેર કરી. યામીએ આ ફેસ્ટિવ સીઝનમાં કઈ રીતે પરિધાનોને સરળતાથી સ્ટાઇલિશ કરી શકાય તેની કેટલીક ટિપ્સ પણ આપી હતી. સોની સબ પર નવા શો મંગલમ દંગલમનો 13 નવેમ્બરથી પ્રારંભ. ખુશી ફેલાવવાનું વચન પાલન કરતી સોની સબ ટૂંક સમયમાં જ નવો ફિક્શન શો મંગલમ દંગલમ કભી પ્યાર કભી વાર લાવી રહી છે. વિનિયાર્ડ ફિલ્મ્સની અશ્વિની યાર્ડી દ્વારા નિર્મિત આ શો સસરા અને જમાઈ વચ્ચેના દંગલની હાસ્યસભર વાર્તા છે. આ શોનું પ્રસારણ 13 નવેમ્બરથી સાંજે 7:30 વાગ્યાથી સોની સબ પર થશે. પોતાના શો વિશે અને શોમાં પોતાની ભૂમિકા અંગે જણાવવા શોની સ્ટાર કાસ્ટ મનોજ જોશી અને મનીષા રાવત અમદાવાદના મહેમાન બન્યા હતા. બહોત હી કમાલ કી સિરિયલ, એક ધમાલ કોમેડી રોમહર્ષક ઓર જબરદસ્ત સિરિયલ સોની સબ ટીવી પર આ રહી. સબ ટીવી આપ સબ લોગ દેખતે હૈ ઓર સબ ટીવી પે યે મંગલમ દંગલમ આપકો દંગલમય મંગલ મતલબ દંગલમય મંગલમય દંગલ દિખાયેગા ઓર યે જો સ્ટોરી હૈ વો આપકે ઘર કે હર સભ્ય કો ભાયેગી અચ્છી લગેગી ઓર મતલબ છોટે બચ્ચે સે લેકર બડે દાદા દાદી બુઝુર્ગ તક
मतलब यहाँ तक कि यहाँ यंगस्टर्स को भी ये सीरियल बहुत अच्छी लगेगी। तो भूलिएगा नहीं, मंगलम दंगलम नवंबर से शुरू हो रही है। दिवाली में जिस प्रकार से आतिशबाजी होती है, वो आतिशबाजी ससुर की और जमाई की देखने को मिलेगी, बेटी और बेटी को लेकर जो कॉशियस पिता है वो कैसा है, वो आतिशबाजी देखने को मिलेगी। हर पिता को अपनी बेटी उस सीरियल में देखने को मिलेगी, ससुर को जमाई देखने को मिलेगा, हर जमाई को ससुर दिखेगा। हर एक व्यक्ति अपने आप को मंगलम दंगलम में आइडेंटिफाई ज़रूर करेगा और उस सिचुएशन में से कभी न कभी तो हम डेफिनेटली पसार हुए हैं, डेफिनेटली गुजर चुके हैं, ये इसका भास कराएगी। और निश्चित रूप से ये सीरियल आपके जीवन में एक कमाल का आनंद मंगल लाएगी। तो मंगलम दंगलम ज़रूर देखिएगा नवंबर से सब टीवी पर, 13 नवंबर। हाँ, और ये मेरी बेटी है रूमी और इसे मैं बेहद दिलो जान से प्यार करता हूँ। ये संजीव सकलेचा, मतलब कि मेरा नाम है अपने मंगलम दंगलम में, और ये मेरी बेटी है रूमी। मैं किसी की नहीं सुनता लेकिन रूमी की सुनता हूँ, है ना रूमी? मैं इनकी ना को हाँ में बदल सकती हूँ, सिर्फ मैं, सिर्फ एक ही मेरी बेटी। जरूर देखिएगा रात 7:30 बजे सोरी सब पर। थैंक यू। हवे करी नजर आजना हवामान पर। आजनो महत्तम तापमान 34 डिग्री सेल्सियस रही हुआ था और आजनो लघुत्तम तापमान 22 डिग्री सेल्सियस रही हुआ था। हूँ रिक्ति शाफारी मारिश आवती काले आज समय फक्त मेट्रो न्यूज पर। आभार।